રાહુલ ગાંધી દ્વારા શરૂ કરવામાં આવેલી ભારત જોડો યાત્રાના સમર્થનમાં સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ પદયાત્રા કાઢવામાં આવી હતી. પદયાત્રા લસકાણા ગામથી રામદેવપીરના મંદિર શરૂ કરી કામરેજ ચાર રસ્તાથી કામરેજ ગામ નહીં નનસાડ ગામથી બાપા સીતારામ ચોક થઈ સત્યમનગરથી વાવ ગામ એસઆરપી ગ્રુપ થઈ નવાગામ ખાતે મહાકાળી માતાના મંદિર પૂર્ણ કરવામાં આવી હતી. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે રાહુલ ગાંધીને ભારત જોડો યાત્રાને જે રીતે દેશભરની અંદર સમર્થન મળી રહ્યું છે ત્યારે અમે પણ અમારા વિસ્તારની અંદર તેના સમર્થનમાં યાત્રાનું આયોજન કરી રહ્યા છે. ગામડાઓમાં તમામ લોકોનો સંપર્ક કરીને રાહુલ ગાંધી દ્વારા જે લોકોને સુખાકારી માટેના વચનો આપવામાં આવ્યા છે તે પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. લોકોનું ખૂબ જ મોટું સમર્થન પદયાત્રા મળ્યો છે. આગામી દિવસોમાં પણ અલગ અલગ જિલ્લાઓની અંદર આ પ્રકારનું આયોજન કરવામાં આવશે. જે રાહુલજી દ્વારા જે ચાલી રહી છે એના સમર્થનમાં કામરેજ વિધાનસભા અને કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા લસકાણાથી કોલવડ સુધીની 15 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં લગભગ 14 જેટલા ગામડાઓમાં જે યાત્રા પસાર થઈ અને રાહુલ ગાંધીના જે 8 વચનો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાત માટે જે આપ્યા છે એ 8 વચનોની પત્રિકાઓનું વિતરણ પણ પદયાત્રા દરમિયાન કરવામાં આવ્યું અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનો અહીં ભવ્ય વિજય થાય એ માટે જનતા જનાર્દનને અપીલ પણ કરવામાં આવી અને આ યાત્રામાં કામરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ભગવાનભાઈ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ મનહરભાઈ, કામરેજ વિધાનસભાના સંભવિત ઉમેદવાર ભાઈ શ્રી નિલેશભાઈ કુંભાણી સહિત તમામ આગેવાનો જોડાયા હતા અને આ યાત્રા લગભગ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષના કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા. ભારત જોડો પદયાત્રા સમર્થન યોજવામાં આવેલ 15 કિલોમીટરની પદયાત્રાને ખૂબ મોટી સંખ્યામાં આવકાર અને જનસમર્થન મળ્યું. પદયાત્રાનું કામરેજ વિધાનસભામાં ઠેર ઠેર લોકો દ્વારા સ્વાગત અને અભિવાદન કરાયું હતું. સ્થાનિક લોકો દ્વારા પદયાત્રા જોડાયેલા કોંગ્રેસના નેતાઓ અને પદાધિકારીઓનું સ્વાગત કરાયું હતું.